કતરગામ વિસ્તારમાં આવેલા વસ્તાદેવડી રોડ પર 4 માળની નીતા એસ્ટેટ નામની બિલ્ડિંગનો સ્લેબ બેસી ગયો હતો. બિલ્ડિંગના એક ભાગનો સ્લેબ ધરાશયી થતા કેટલાક લોકો દટાયા હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી હતી. 3 વ્યક્તિને રેસ્ક્યુ કરીને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા, જેમાંથી એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું, જ્યારે બાકીના 2ની સારવાર ચાલી રહી છે. કતરગામ વસ્તાદેવડી રોડ પર 4 માળનું ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડિંગ પડ્યાની જાણ થતા જ પાલિકાના મેયર જગદીશ પટેલ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. મેયરે જણાવ્યું હતું કે બિલ્ડિંગનો ભાગ તૂટી પડતા 3 લોકોને રેસ્ક્યુ કરીને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડનો કાફલો CFO સહિતના અધિકારીઓ સાથે દોડી આવ્યા હતા. હાલ રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે. તો મૂળ ઉત્તર પ્રદેશના ફતેપુર સાઈપુરના રહેવાસી શિવ નરેશ ભોલેનું મોત નિપજ્યું હતું. ગોતલાવાડી ખાતે આવેલી રેલ રાહત કોલોનીમાં રહેતા કાંતાબેન સુરેશભાઈ માછી ઇજાગ્રસ્ત થયા હતા, જેમને સ્મીમેર હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. તો આ અંગે ફાયર બ્રિગેડના ઓફિસરે જણાવ્યું હતું કે કોલ મળતા જ કતારગામની ફાયર બ્રિગેડની ગાડી મોકલવામાં આવી હતી. બાદમાં અન્ય 2 ગાડીઓ મોકલવામાં આવી હતી. ઇજ્જરીનું કારખાનું ચાલતું હતું. 3 લોકો ફસાયા હતા, જેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. હાલ તમામ જગ્યા પર સર્ચ કરી લેવામાં આવ્યું છે, જેમાંથી એકનું મોત નિપજ્યું છે. એનો સ્લેબ બેસી જવાની ઘટના બની છે. કોલ મળતા તરત ફાયર બ્રિગેડનું તંત્ર અહીંયા પહોંચી ગયું છે. કામગીરી ચાલે છે અને 3 જેટલા વ્યક્તિઓને રેસ્ક્યુ કરીને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા છે. અંદર કોઈ છે કે કેમ એ ચેક કરવાની કામગીરી ચાલે છે. સર, આ કોમર્શિયલ બિલ્ડિંગ હતી કે અહીંયા ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડિંગ હતી? ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડિંગ. તો અહીંયા કઈ રીતે કયા કારણોસર પડી જૂની બિલ્ડિંગ છે? બધો તપાસ પછીનો વિષય છે. હાલ તરત રેસ્ક્યુ કરીને મોકલાયેલા વ્યક્તિઓની સારવાર અને બાકી કોઈ છે કે કેમ એની શોધખોળ બે વિષય અત્યારે ચાલતા હોય છે. ત્યાર પછી બાકીની જે તપાસ હશે એના પછી કારણ ખબર પડશે કે શું કામ થયું હતું. સર, 3 લોકોને જે બહાર કાઢવામાં આવે છે એ તેમની સ્થિતિ કઈ રીતે છે? એ પણ ડોક્ટરો તપાસ કરીને કહેશે. ત્યારે સિરિયસ કરી બિલ્ડિંગ કોઈ હૈ નહી અંદર. કતારગામ વિસ્તારમાં આવેલ વસ્તાદેવડી રોડ પર કતારગામ GIDC માં એક ઇન્ડસ્ટ્રીયલ યુનિટ છે, એનો સ્લેબ બેસી જવાની ઘટના બની છે. અંદરથી 3 વ્યક્તિઓને રેસ્ક્યુ કરીને સારવાર માટે મોકલવામાં આવ્યા છે. બાકીના અંદર કોઈ છે કે કેમ એની તપાસ ચાલી રહી છે અને અંદર જો કોઈ હશે તો પણ એને કેવી રીતે બહાર લઈ શકાય એ પ્રકારે પ્રયાસો થઈ રહ્યા છે. અત્યારે હોય એવી સંભાવના લાગતી નથી અંદર કોઈની, પણ હશે તો પણ જ્યાં સુધી પૂરેપૂરી ખાતરી ન થાય ત્યાં સુધી આ તપાસ ચાલુ રહેશે. ઇન્ડસ્ટ્રીયલ યુનિટ હતું અને GIDC માં આવેલ ઔદ્યોગિક વિસ્તારમાં આવેલ ઔદ્યોગિક યુનિટ હતું. સુપર કમ્પાઉન્ડની સામે અમે અહીંયા છેલ્લા 50 વર્ષથી લૂંટ ચલાવી રહ્યા છે. 3 મકાન માલિક ઓલરેડી બદલાઈ ચૂક્યા છે. છેલ્લા મકાન માલિકે ઉપર વધારાનો માર ખેંચ્યો, પ્લસ હેવી મશીનરી ઉપર નાખી અમે નીચે લૂંટ ચલાવીએ છીએ. મકાન માલિક 31 તારીખે SMC ને મકાન માલિકને નોટિસ આપી. SMC વાળા આજ સુધી કોઈ માણસ અધિકારી આવ્યા નથી સ્થળ મુલાકાતે. મકાન માલિકને પણ નોટિસ આપી, તેમણે પણ કોઈ જાતનું એક્શન લીધું નથી. અમે ભાડુત છીએ. છેલ્લા 2-2 વર્ષથી કેટલા માણસો દબાયા હતા? કેટલા અંદર? લગભગ 4-5 માણસો દબાયા હતા, એમાંથી 3 કાર્યાલય છે ને 2 હાલત ગંભીર છે. મકાન માલિકને નોટિસ આપી, SMC માં નોટિસ આપી. 31 તારીખે નોટિસ આપી. એ પહેલા મકાન માલિકને મૌખિક રીતે જાણ કરી હતી ને કેસમાં અમો જીતી પણ ગયા છે, પણ તે છતાંય મકાન માલિકે કોઈ જાતનું દરકાર કરી. એમની ગણતરી એમને ભાડૂતોને બહાર કાઢવાની હતી. 3 વ્યક્તિઓને રેસ્ક્યુ કરાયા, તેમાંથી એક મહિલાનો સમાવેશ થાય છે. મહિલાને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવી છે, જ્યાં મહિલા હેબતાઈ ગઈ હોવાથી કશું જ બોલતી નથી. ફાયર બ્રિગેડ દ્વારા જર્જરિત ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારના આ બિલ્ડિંગને અગાઉ નોટિસ આપવામાં આવી હતી. 3-1 માલિક બદલાઈ ગયા હોવાથી આસપાસના લોકોને પણ કારખાનું કોનું છે તે અંગે જાણકારી ન હતી. આ બિલ્ડિંગનો કોર્ટ કેસ ચાલતો હોવાનું પાલિકાના અધિકારી ગામીતે જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, સુરત.